महाराष्ट्रनी राजनीति में खजुराहो कांड सर्जायो छे। महाराष्ट्रनी राजनीति में भड़को थयो छे। शिवसेनाथी नाराज थई एकनाथ शिंदे सहित 30 થી વધુ ધારાસભ્ય સોમવારની સાંજથી સંપર્ક વિહોણા બન્યા હતા, જેમાં એનસીપીના એક ધારાસભ્ય પણ સામેલ છે। તેઓ સુરતની ડુમસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટેલમાં રોકાયા છે। હોટેલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા સોમવારે સાંજે જ યોગ દિવસના પોતાના તમામ કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યા હતા। નારાજ ધારાસભ્યોને લઈને શિવસેનામાં સ્થિતિ વણસતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બપોરે 12 વાગે ઇમરજન્સી બેઠક બોલાવી છે। મહારાષ્ટ્રની સરકાર સામે સંખ્યાબળ ભેગું કરવા ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે મહારાષ્ટ્રના શિવસેનાના ધારાસભ્યોને સુરતની લા મેરિડિયન હોટેલમાં રોકાવા માટે 25 થી વધુ રૂમ બુક અગાઉથી કરાવવામાં આવ્યા હતા। સીઆર પાટીલ સુરતમાં ગઈકાલે મોડી રાત્રે ધારાસભ્યોને મળી અને વહેલી સવારે ગાંધીનગર જવા રવાના થયા હોવાનું સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચૂંટણી બાદ શિવસેનામાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે। અસંતુષ્ટ ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા હોવાની ગઈકાલથી ચર્ચા ચાલી રહી હતી। સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે સુરતની ડુમસની લા મેરિડિયન હોટેલ ખાતે 30 થી વધારે નારાજ શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેની આગેવાનીમાં સુરત આવી પહોંચ્યા છે। રાજકીય રીતે કોઈ મોટી ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। બપોર બાદ એકનાથ શિંદે મીડિયાને સંબોધન કરે તેવી શક્યતા છે। મહત્વની બાબત એ છે કે આજે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા વિશ્વ યોગ દિવસના તમામ કાર્યક્રમોમાં જોવાનું રદ કરી દીધું હોવાનું ગઈકાલે રાત્રે જાણવા મળ્યું હતું। વિશ્વ યોગ દિવસના સી આર પાટીલના તમામ કાર્યક્રમ રદ કરવા પાછળ શિવસેના નારાજ ધારાસભ્ય સાથેની મુલાકાત પણ હોઈ શકે છે। સી આર પાટીલ પોતે મરાઠી છે અને તેઓ મુંબઈના શિવસેનાના ધારાસભ્યો સાથે ખૂબ જ સારી રીતે સંપર્કમાં છે। દેવેન્દ્ર ફડણવીસ અને સી આર પાટીલ દ્વારા આ ગુપ્ત રાહે નારાજ શિવસેનાના ધારાસભ્યોને પોતાના તરફેણમાં લાવવા માટેનો પ્રયાસ શરૂ કરાયો હોય તે પ્રકારની ચર્ચા ચાલી રહી છે। શિવસેનાના ધારાસભ્ય હાલ તેમના જ પક્ષના નેતાઓથી નારાજ હોય તેવી ચર્ચા વહેતી થઈ છે। શિવસેના નારાજ ધારાસભ્યોને ભાજપ તરફેણમાં લાવવા માટે દેવેન્દ્ર ફડણવીસ અને સી આર પાટીલ દ્વારા ઓપરેશન હાથ ધરાયું હોવાનું સામે આવી રહ્યું છે। મુંબઈના તમામ શિવસેનાના ધારાસભ્ય અને સુરતમાં રોકાણ કરવામાં આવ્યું હતું। આજે તેઓ ભાજપ સાથે મળીને કોઈ મોટી જાહેરાત કરી શકે તેવી પણ શક્યતા નકારી શકાય તેમ નથી। મોટી રાજકીય હિલચાલને કારણે સી આર પાટીલ દ્વારા ગઈકાલે જ વિશ્વ યોગા દિવસના કાર્યક્રમમાં જવાનું રદ કર્યાનો મેસેજ મીડિયામાં આપી દેવાયો હતો। આ રાજકીય ઉથલપાથલને કારણે તેઓ અહીં વ્યસ્ત હોવાને કારણે યોગ દિવસમાં હાજરી આપી શક્યા ન હોય તેવું પ્રબળપણે શક્યતા છે। હવે આ નારાજ ધારાસભ્યો સાથે ભારતીય જનતા પાર્ટી કયા પ્રકારની ગોઠવણ કરે છે તેના પર સૌ કોઈની નજર છે। જો આ નારાજ ધારાસભ્ય શિવસેનાના ભારતીય જનતા પાર્ટી સાથે આવવા તૈયાર થાય તો મહારાષ્ટ્ર અને રાજનીતિમાં ભૂકંપ આવી શકે છે। શિવસેનામાં સતત થઈ રહેલી ઉપેક્ષાથી કદાવર મંત્રી એકનાથ શિંદે નારાજ છે। તેઓ ગઈકાલ સાંજથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો ફોન પણ ઉઠાવતા નથી। જ્યારે 2019ની ચૂંટણીનું પરિણામ આવ્યું હતું ત્યારે શિવસેનાએ શિંદેને ધારાસભ્ય દળના નેતા બનાવ્યા હતા। તેઓ બાળ ઠાકરે સમયથી પાર્ટી સાથે જોડાયેલા છે। થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીમાં શિવસેનાએ તેમને સાઇડલાઇન કર્યા હતા અને ત્યાર પછી તેઓ નારાજ છે। રાજકીય ઉથલપાથલને પગલે એનસીપી મહારાષ્ટ્રના અધ્યક્ષ જયંત પાટીલે ઉદ્ધવ ઠાકરે સાથે માતુશ્રીમાં મુલાકાત કરી હતી। શિવસેનાના સાંસદ સંજય રાઉતે દિલ્હી પ્રવાસ રદ કર્યો છે। તેઓ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે શરદ પવારના નિવાસ સ્થાને યોજાનાર બેઠકમાં ભાગ લેવા જવાના હતા। મહારાષ્ટ્રમાં જો 13 ધારાસભ્યો બળવો કરશે તો સરકાર પડી જશે। વાસ્તવમાં રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેને 153 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે। સરકાર બનાવવા માટે 144 ધારાસભ્યો જોઈએ, કારણ કે હાલમાં એક બેઠક ખાલી છે। જો શિવસેનાના ભાગલા પડશે તો કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ પક્ષ બદલી શકે છે।